ગુજરાતમાં આજે સવારે જે પ્રેસ બ્રીફિંગ થઈ ત્યાર બાદ અને અત્યારે આજે સાંજના 7:17 એટલે 5 વાગ્યા સુધીની વિગત આ રીતે છે. આજે કુલ પોઝિટિવ કેસીસ 93 આજે દિવસમાં પોઝિટિવ થયા છે. દિવસ દરમિયાન 4 લોકોના મરણ થયા છે અને 25 જણ આજે જે COVID-19થી પીડાતા હતા બિલકુલ સાજા થઈને પાછા ઘરે ગયા છે, એટલે ડિસ્ચાર્જ થયેલા છે 25 જણા. હવે આજના 93 કેસીસનું આપણે બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 61, સુરતમાં 25, વડોદરામાં 7. હવે આ દર્દીઓની જે વિગત આ પ્રમાણે છે કે અત્યાર સુધીના જે ટોટલ દર્દી છે એમાં 5 દર્દીઓ અગાઉ એમના નામોના લીધે એમાં થોડીક ડુપ્લિકેશન થઈ હતી, એ બધું હવે નેશનલ પોર્ટલ સાથે રેકન્સાઇલ કર્યા પછી 1939 ટોટલ પોઝિટિવ કેસીસ થાય છે. એ પૈકી ડિસ્ચાર્જ થયા છે 131 જણ ડિસ્ચાર્જ થયા છે અને જે અત્યારે એક્ટિવ પેશન્ટ્સ છે એમાંથી 1718 લોકો સ્ટેબલ છે. એટલે એનો અર્થ છે કે લોકો રૂમ એરમાં છે, સામાન્ય રીતે આપણી જેમ શ્વાસ લઈ રહ્યા છે અથવા સિમ્પલ ઓક્સિજન પર છે. પણ 19 લોકો એવા છે કે જે વેન્ટિલેટર પર છે. ગત 24 કલાકમાં આપણે જે ટેસ્ટ કર્યા છે 4212 અને એમાંથી પોઝિટિવ કેસીસ 196 અને એ બધું મળાવીને અત્યારે ટોટલ 33,316 જેટલા ટેસ્ટ અત્યાર સુધી COVID-19 આપણા ત્યાં થયા છે. એમાંથી પોઝિટિવ કેસીસ છે 1939. આજના વિસ્તારોની વિગત પણ તમને મળશે, પણ મોટાભાગે અમદાવાદમાં રાયખડ, જીવરાજ પાર્ક, બહેરામપુરા, ગોમતીપુર, દાણીલીમડા આ શેર કરશું. હોટસ્પોટના જે એરિયાઝ છે ખાનપુર, નવા નરોડા, ખોખરા, ખોડિયારનગર, વસ્ત્રાલ, વટવા, વાસના, જમાલપુર, માણેકચોક, અસારવા અને એ જ રીતે સુરતમાં પણ આ જ વિસ્તારોના છે. ગોપીપુરા, સૈયદપુરા, માંડળ, પાંડેસરા, લિંબાયત, ઢિંડોળી, ભેંસ્તાન, કતારગામ અને વરાછા, વડોદરામાં નાગરવાડા, તાંદરજા અને રાવલવાસ આ રીતે આ વિસ્તારોમાં છે. આજે એક ખાસ અગત્યની વાત તમારા લોકો સુધી, બધા સુધી આપણે પહોંચાડવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીની પણ ઈચ્છા હતી અને અમે અમારી આખી ટીમે ખૂબ સારી એનાલિસિસ કરી હતી. એની વિગત આપું તે પહેલાં બીજી એક અગત્યની વાત કહેવા માંગીએ છે કે આજે અમદાવાદમાં જે કેસીસ છેલ્લા થોડાક સમયથી આપણે જે હોટસ્પોટ વિસ્તારોમાં એકદમ સઘન, ઘનિષ્ઠ, ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ કરવાનું, ટ્રેસિંગ, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટનું આખું જે સિલસિલો શરૂ કર્યું એમાં જે અત્યાર સુધી કુલ જોઈએ તો સમગ્ર અમદાવાદમાં જે 1173 કેસીસ બધા થઈને થયા હતા એ પૈકી, એટલે આ શહેરની વાત છે, અમદાવાદ ગ્રામ્ય નથી, સિટીની વાત છે, 1173 એમાંથી 912 જેટલા ખાસ કરીને જે સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોન જેને આપણે પેલું કોટ વિસ્તાર કહીએ છીએ, જે બિલકુલ હોટસ્પોટ એરિયા છે, એના 912 એટલે મોટા પ્રમાણના કેસીસ 1173માંથી 912 જેટલા કેસીસ આ જ વિસ્તારના આવ્યા છે. એટલું જ નહીં, જે ટોટલ અમદાવાદમાં ડેથ્સ મૃત્યુ થયા છે 34 જેટલા એ પૈકી 25 જેટલા મૃત્યુ પણ આ જ વિસ્તારના કર્ફ્યુના વિસ્તારમાંથી આવ્યા છે. એટલે આજે એ અંગે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના બેઠકમાં એક અગત્યનો નિર્ણય લેવાયો છે, કેમ કે સરકાર ઈચ્છે છે, ચિંતા છે કે આ વિસ્તારમાં બિલકુલ સંક્રમણ ન ફેલાય એના વિશે થોડાક જ સમયમાં ડીજી સાહેબ આપને અવગત કરાવશે. એની સાથે બીજી આજે એક અગત્યનું એનાલિસિસ અમારા ટીમે જે કર્યું છે એ આ મુજબ છે કે જેટલા લોકો અત્યાર સુધી ગુજરાતભરમાં COVID-19ના લીધે જે ચિકિત્સા દરમિયાન, ઇલાજ દરમિયાન મૃત્યુ પામ્યા છે એનો ટોટલ અંક 67 છે. હવે આનું એનાલિસિસ આપણે કરીએ એ આખી ડિટેલ 67 લોકોની એજ અને એ મહિલાઓ છે, પુરુષ છે અને એક્ઝેક્ટલી કઈ કઈ પરિસ્થિતિથી પીડાતા હતા, એટલે એમાં આપણે 2 ભાગ ખાસ પાડી શકીએ. એવા લોકો કે જેમને બીજી કોઈ પણ પહેલેથી બીમારી હતી
એટલે પહેલેથી એમનામાં જેને આપણે કહીએ કોમોર્બિડ, અથવા એમાં બીજો એક શબ્દ આવે છે રિસ્ક ફેક્ટર, એટલે મોટી ઉંમરના છે અથવા બહુ નાના 5 વર્ષથી ઓછા છે, અથવા જે સગર્ભા બહેનો હોય છે, હાલાકી આપણા કેસમાં એક પણ સગર્ભા બહેન નથી, એવા જે બધા કેસીસ છે એને, અને જે કોમોર્બિડ એટલે એને ડાયાબિટીસ, લંગ્સના ડિઝીઝ હોય, બ્લડ પ્રેશર હોય, કે પછી કિડનીના ડિઝીઝ હોય, પછી એમાં અમુકને ફેફસા જેને આપણે કહીએ લંગ્સના પ્રોબ્લેમ છે, કાર્ડિયાક ડિઝીઝ છે, ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ, URTI, પલ્મોનરી ફાઇબ્રોસિસ, બાયલેટરલ ન્યુમોનિયા, URTI, એટલે અલગ અલગ બીજી પણ અસ્થમા, લંગ ડિઝીઝીસ, આ બધી જે આપણે ટોટલ કરીએ તો જે લોકોને પહેલેથી બીમારી હતી અને રિસ્ક ફેક્ટરવાળા હતા એ બધા ટોટલ કરીએ તો આ 67 પૈકી 60 એવા લોકો છે કે જેને કાં તો કોઈ રિસ્ક ફેક્ટર હતું, કે પછી કોઈ આ પૈકી અત્યારે જે બધી આપણે ડિઝીઝીસ વાત કરી, કિડનીની ડિઝીઝ હોય, કેન્સર હોય, એવા બધા અલગ અલગ જેને આપણે કો મોર્બિડ કન્ડિશન કહીએ છે એવા છે. અને જે લોકોને કોઈ કોમોર્બિડિટી ન હતી, રિસ્ક ફેક્ટર પણ ન હતી, એવા માત્ર 7 કેસીસ છે. એટલે આ એનાલિસિસથી, એટલે 67 પૈકી 67 7 એવા જણ છે કે જેમાં રિસ્ક ફેક્ટર નથી, એટલે 60 વર્ષથી ઉપર અથવા 5 વર્ષથી નીચે વયના નથી, અને સાથે એમનામાં કોઈ પણ આ પ્રકારની કોમોર્બિડ કન્ડિશન નથી, એવા લોકો 7 જ છે. એટલે આના લીધે આજે ખાસ અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે અમારી સાંજની જે મીટિંગ લીધી એમાં પણ જ્યારે એનાલિસિસની થોડીક ચર્ચા કરવામાં આવી તો એક ખાસ અમને બધાને એક મેસેજ આપવાનું આજે એક આમાંથી નીકળે છે કે આમાં આપણે બહુ સ્પષ્ટપણે જોઈએ છે કે જે વયસ્ક લોકો છે અને જે લોકો પાસે પહેલેથી કોઈ આવી સમસ્યાઓ જેને આપણે બિનચેપી રોગો કહીએ છીએ, કેન્સર, હાર્ટ ડિઝીઝ, લંગના ફાઇબ્રોસિસ, અલગ અલગ એવા પ્રકારના નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ, બિનચેપી રોગો, હવે એમની થોડીક આ સંક્રમણમાં રોગ પ્રતિકારક શક્તિ થોડી કોમ્પ્રોમાઇઝડ હોય છે, એટલે વધારે જલ્દી એમને COVID-2019ની ચેપ લાગે એવી, અને એટલું જ નહીં ગંભીર પણ થાય ને, આટલા કન્ડિશન્સવાળા લોકો વધારે એમના જાન જે છે વધારે જોખમી બને છે, એ આટલા લોકોએ આમાં મૃત્યુ પણ પામ્યા છે. માટે આજે ખાસ બધાને અનુરોધ પણ છે, આદેશ પણ છે કે જેટલા પણ આપણા આપણા ઘરોમાં જેટલા વૃદ્ધ વયસ્ક આપણા બુરબી લોકો છે, વડીલો છે, એ બધાની આપણે ખાસ તકેદારી રાખવાની કે બિલકુલ એમને આ સંક્રમણ ન પહોંચે એ રીતે આપણે એમને બિલકુલ સુરક્ષિત રાખવા પડે. અને આપણે પણ ક્યાંક બહાર જઈને આવીએ તો એમને મળતા પહેલાં, એમને ભેટતા પહેલાં હાથ પગ બધા ધોઈને બિલકુલ આપણે એક હેન્ડ હાઇજીન, કોફ એટિકેટ, રેસ્પિરેટરી હાઇજીન, એટલે આ રીતે માસ્ક વગેરે સાથે એમને મળીએ તો એમની જે સુરક્ષા કવચ છે એ બિલકુલ એ વ્યાજબી રહેશે અને બરકરાર રહેશે. આની ખાસ વાત કરવાની છે, આ ડિટેલ્સ પણ મીડિયાને અમે શેર કરશું. તો ફરી આજે આ રીતની વિગત છે અને બધાને ફરી અનુરોધ છે કે એક ખાસ એપ, આરોગ્ય સેતુ નામની એપ ભારત સરકારે બહાર પાડી છે. તમામ જેટલા આપણા સિટીઝન્સ છે બધાને અનુરોધ છે કે આ એપને આપણા ફોન પર ડાઉનલોડ કરીએ તો આપણા નજદીક કોઈ પણ વ્યક્તિ જે પોઝિટિવ છે અથવા એમના કોન્ટેક્ટમાં કોઈ આવ્યા હોય એ લોકો આપણી નજદીક આવે તો આ ફોન આપણને એક બીપ બીપ કરીને ચેતવશે, માટે આપણે પણ પોતાને સુરક્ષિત રાખી શકીએ. સો ધીસ ઇઝ સમથિંગ દેટ આ ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે અને માનનીય વડાપ્રધાનશ્રી તરફથી પણ બધા જ નાગરિકોને આહ્વાન કરવામાં આવ્યું છે કે આ આરોગ્ય સેતુ એપ પોતપોતાના ફોન્સમાં, મોબાઈલ્સમાં ડાઉનલોડ કરીને એને સતત ચાલુ રાખીએ આપણે. નમસ્કાર.